વિડિયો માં આપનું સ્વાગત છે. અત્યારે હું આવી ગયો છું શિવરાજપુર બીચ એ. ભાઈ હું આવી ગયો છું ભાઈ, ભેગો બે આવી ગયા, બે આવી ગયા તેજસ ને દિવ્ય, બરોબર. અને હવે આપણે બીચ જોઈએ. તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચે. આપ જોઈ શકો છો, તો નવા વિડીયો એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું ને તેજસ બે આવી ગયા છીએ અત્યારે શિવરાજપુર બીચ. અને આ બીચ છે શિવરાજપુર બીચ, હમણાં નવો જ આખો બીચ આખો બનાવવામાં આવેલો છે. બહુ સરસ મજાનો બીચ છે અને આખો બ્લુ ફ્લેગ આને આપવામાં આવેલું છે. બ્લુ બીચ તરીકે આખા ઇન્ડિયામાં અને નામ આપવામાં આવેલું છે. અને હમણાં જ આને છે ને બ્લુ ફ્લેગ તરીકે આ બીચને આખે આખો આખો બીચ છે એ બ્લુ ફ્લેગ તરીકે જાહેર કરવામાં આવેલો હતો. તો બહુ સરસ મજાનો બીચ છે. અને અત્યારે જે છે પ્રવાસીઓ પણ ઘણા બધા છે. ઉનાળો છે, ભર તડકો છે અત્યારે. અને તડકો છે તોય પણ એટલા બધા પ્રવાસીઓ અત્યારે ઉમટી પડ્યા છે. હોળી અને ધૂળેટીના તહેવારો હતા તો. અને 30 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે. એન્ટ્રી ફી છે 30 રૂપિયા છે. તો તમારે ટિકિટ લેવાની છે. ત્યાર પછી આખા જે બોર્ડ છે અમે તમને બતાવેલું છે. અને મિત્રો, અંદર સ્મોકિંગ સિગરેટ ને એ બધું મનાય છે. એટલે સિગરેટ કે તમે કાંઈ અંદર ન પી શકો. Thank you.
મિત્રો અહીંયા તમે જો શિવરાજપુર ફરવા આવો તો જે નાવાનો સમય છે 6 વાગ્યા સુધીનો છે 6 વાગ્યા પછી નાવા નથી દેતા તો અત્યારે અનફોર્ચ્યુનેટલી 6 ની માથે થઈ ગયા છે તેજસને નાવું હતું પણ નાવાનો મેળા આવ્યો નથી મિત્રો નાવાની તો ઘણી ઈચ્છા હતી પણ 6 વાગ્યા સુધી બીચ હતું બંધ થઈ ગયું છે કાઈ વાંધો નહીં તો દરિયામાં તો નો નાય એટલું જ સારું છે મારે તમને એક વાત કહેવાની હતી કે અહીંયા આવો તો તમે પાણી ભેગું જ લેતા આવજો અહીંયા જે પાણી છે એમાં દવા નાખેલી છે એટલે મને તો ભાવ્યું નહીં અને પાણી તમે સાથે લેતા આવો તો જ સારું રહેશે અને વિડીયોનો કાંઈ સુઝાવ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.